विद्यार्थी मित्रों आपणे जोई रह्या छे धोरण 6 प्रकरण 2 पूर्ण संख्याओ स्वाध्याय 2.1 नो दाखला नंबर 7। तो दाखला नंबर 7 ની અંદર આપણે કુલ 4 દાખલા આપ્યા છે। આપણે એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાની જોડી સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે કે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે એ આપણે જણાવવાનું છે કે આમાંથી કઈ ડાબી અને કઈ જમણી। સાથે સાથે આપણે બે નિશાનીઓ આપી છે, એકનું નામ છે લેસ ધેન અને એકનું નામ છે ગ્રેટર ધેન। તો એ શું છે અને એની વચ્ચે મૂકવાની છે એ પણ આપણે આ જ વિડિયોમાં સમજવાનું છે। થોડું આપણે શરૂઆતમાં થિયરીકલ સમજશું, ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરશું। આ બંને નિશાનીઓ સમજશું અને સંખ્યા રેખા ઉપર ડાબી અને જમણી સાઈડ સમજશું, ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરશું। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। તો સૌ પ્રથમ તો આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ। ધારો કે આ એક સંખ્યા રેખા છે, હવે અહીંયાથી અહીંયા મેં 0 લખ્યા, 1 2 3 4। હવે આ જે સાઈડ છે મારી, આ જે હાથમાં મેં ઘડિયાળ પહેરી છે એ ડાબો હાથ છે, તો આપણી આ ડાબી સાઈડ થઈ અને આ સાઈડ આપણી થઈ જમણી। હવે તમે જુઓ કે જે સંખ્યા, જેમ આપણે સંખ્યા રેખાની ડાબી બાજુ આવીએ, જેમ આપણે આ સાઈડ ટ્રાવેલ કરવાનું ચાલુ કરીએ, 4 માંથી 3 થયા, 3 માંથી 2 થયા, 2 માંથી 1 થયા, 1 માંથી 0 થયા, મતલબ ડાબી બાજુ શું સંખ્યા આવી, તો કે સંખ્યા નાની થતી ગઈ। એનાથી ઉલટું જેમ આપણે જમણી બાજુ જવાની ટ્રાય કરીએ, તો જમણી બાજુ આમ જવાની ટ્રાય કરીએ તો 0 માંથી 1 થયા, 1 માંથી 2 થયા, 2 માંથી 3 થયા, 3 માંથી 4 થયા, તો સંખ્યા કેવી થતી ગઈ, તો કે મોટી થતી ગઈ। તો આના ઉપરથી આપણે શું કન્ક્લુઝન કાઢ્યું, તો કે જે સંખ્યા આમાં નાની છે એ સંખ્યા રેખાની ડાબી સાઈડ હશે, જે સંખ્યા મોટી છે એ સંખ્યા રેખાની જમણી સાઈડ હશે। ધારો કે હું ઉદાહરણ તરીકે આ બંને લઉં, હું એમ લઉં કે 2 અને 4, તો ડાબી બાજુ કોણ હશે સંખ્યા રેખામાં વધુ, તો કે નાની સંખ્યા એટલે કે 2, અને 4 કઈ બાજુ હશે, તો કે જમણી બાજુ। તો એક આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો। ત્યાર પછી આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન સમજીએ। હજો લેસ ધેન અને ગ્રેટર ધેન અંગ્રેજી વર્ડ છે, એનું ગુજરાતી એવું થાય ના કરતા નાના અને ના કરતા મોટા, પણ એટલું લાંબુ યાદ રાખવું, એના કરતાં આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન જ યાદ રાખીએ। હું એમ લખું 5 અને 3, તો આમાં હું કઈ નિશાની મૂકીશ, તો કે ગ્રેટર ધેન। હવે શું કામ મૂકી એ સમજાવું, તો હું પહેલા ને ગુજરાતીમાં વાંચું, 5 નિશાની ગ્રેટર ધેન છે ને આ રીતે વચાય, 5 3 કરતા મોટા છે, ના કરતા મોટા એટલે 3 કરતા મોટા, અને હું આ રીતે લખું 3 લેસ ધેન 5, તો 3 5 કરતા નાના છે, અને આ રીતે વચાય। હવે નિશાની મૂકવી કેમ, બહુ સિમ્પલ છે, એક યાદ રાખજો કે જે બાજુ મોટી સંખ્યા છે ને એ બાજુ આ પાખિયા ખુલ્લા હોવા જોઈએ, આ જે બાજુ મોટી સંખ્યા છે એ બાજુ પાખિયા ખુલ્લા રાખવાના, જે બાજુ નાની સંખ્યા છે એ બાજુ અણી રાખવાની, આ અણી જે છે એ નાની સંખ્યા બાજુ, મોટી સંખ્યા બાજુ પાખિયા ખુલે। હવે લેસ ધેન અને ગ્રેટર ધેન શબ્દ યાદ રાખવા માટે પણ એક શોર્ટ રીત છે, લેસ ધેન છે એ આપણે લ જેવું છે અને ગ્રેટર ધેન છે એ આપણે ગ જેવું છે, તો ગ્રેટર ધેન લ જેવું છે લેસ ધેન। બીજું શું યાદ રાખવાનું, કે જે બાજુ પાખિયા ખુલશે એ બાજુ મોટી સંખ્યા મૂકવાની, જે બાજુ અણી આવે એ બાજુ નાની સંખ્યા મૂકવાની, બાકી નિયમ તો ખબર જ છે, 5 3 કરતા મોટા છે, 3 એ 5 કરતા નાના છે, એ રીતે। તો ચાલો હવે આપણે દાખલા ઉપર આવીએ। આપણે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ, ડાબી જમણી, લેસ ધેન ગ્રેટર ધેન। તો હવે આપણી જે 530 છે સંખ્યા, 530 સંખ્યા રેખામાં કઈ બાજુ હશે, આમાંથી બેમાંથી મોટા કોણ છે, તો કે 530, તો મોટા છે તો એ ક્યાં હશે, જમણી બાજુ હશે, જમણી બાજુ હશે, અને 503 શું હશે, તો કે 503 એ સંખ્યા રેખા પર ડાબી બાજુ હશે। હવે આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન નિશાની મૂકવાની છે, તો એ પણ મૂકી દઈએ, 530 અને 503। તો આપણને ખબર જ છે લેસ ધેન ગ્રેટર ધેન યાદ રાખતા પહેલા આપણે શું કરીએ, તો કે જે બાજુ મોટી છે એ બાજુ પાખિયા ખુલે અને જે બાજુ નાની છે એ બાજુ અણી આવે, તો આપણે લખી શકીએ 530 ગ્રેટર ધેન 503, તો આનો જવાબ આવી ગયો। પણ તમારી ટેક્સ્ટબુકમાં કંઈક આવું આપેલું છે, પાછળ જે જવાબ છે એમાં આપણે આ રીતે આપ્યું છે, 503 પહેલા આપ્યા, સોરી 503 પહેલા આપ્યા અને 530 પછી આપ્યા,
તો આ પણ સાચું જ છે. જો અહીંયા ગ્રેટર ધેન ની નિશાની છે, અહીંયા લેસ ધેન ની નિશાની છે, તો બંને કેમ સાચું? સાચું એટલા માટે કે જો આ બંનેના સ્થાન ફરી ગયા. આ પાખિયા કઈ બાજુ ખુલ્યા? તો કે મોટી સંખ્યા બાજુ જ ખુલ્યા. તમારે ટેક્સ્ટબુકમાં પાછળ આ જવાબ આપ્યો છે એ લખો તો પણ ચાલે, એ પણ એ જ થયો, અને ઉપરનો આપણો જવાબ લખો તો પણ ચાલે. ત્યાર પછી આપણે બી દાખલા પાસે આવીએ, 370 અને 307. તો મોટા કોણ છે? તો કે 370, જે મોટા હશે એ સંખ્યા રેખામાં જમણી બાજુ હશે, જે નાના હશે સંખ્યા રેખામાં ડાબી બાજુ હશે. તો આપણે લખીએ 370 એ સંખ્યા રેખા પર જમણી બાજુ હશે, અને 307 નાના છે, જે નાના છે એ સંખ્યા રેખામાં ક્યાં જશે? તો કે ડાબી બાજુ, કારણ કે જેમ આપણે ડાબી બાજુ જાય છે એમ સંખ્યા રેખા નાની થતી જાય છે. તો એ સંખ્યા રેખા પર ડાબી બાજુ હશે. હવે આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન પણ મૂકી દઈએ, તો કે 370 અને 307. તો જે સંખ્યા મોટી છે એ બાજુ પાખિયા ખોલીએ તો કંઈક ગ્રેટર ધેન ની નિશાની થશે. તો કે 370 307 કરતા મોટા છે, ગ્રેટર ધેન એટલે કે મોટા છે. ત્યાર પછીની ત્રીજી સંખ્યા જોઈએ, 98,765 અને 56,789. કોણ મોટા છે? તો કે 98,000 વાળી સંખ્યા 56,000 વાળી સંખ્યા એથી નાની છે. તો આપણે લખીએ 98,765 સંખ્યા રેખા પર મોટી સંખ્યા ક્યાં જશે? તો કે જમણી બાજુ, જમણી બાજુ હશે. અને 56,000 નાની સંખ્યા છે તો આ ક્યાં હશે? ડાબી બાજુ. તો આપણે લખીએ 56,789 સંખ્યા રેખા પર ડાબી બાજુ હશે. હવે બંને વચ્ચે નિશાની લખી લઈએ. તો પહેલી સંખ્યા લખી 98,765, 56,789. મોટા કોણ છે? તો કે 98 વાળી સંખ્યા, તો એ બાજુ પાખિયા ખોલી દઈએ તો આપણી નિશાની આવશે ગ્રેટર ધેન. ત્યાર પછી છેલ્લી રકમ જોઈએ, તો છે 98,30,415 અને આ છે 1,23,001. તો 98,00,000 કરતા 1,00,00,000 મોટા છે, તો આપણી નાની સંખ્યા કઈ થી? તો કે 98,00,000 વાળી. તો એ ક્યાં જશે? ડાબી બાજુ હશે. તો આપણે લખીએ 98,30,415 સંખ્યા રેખા પર ડાબી બાજુ હશે. જો શરૂઆતને ત્રણેયમાં પહેલી સંખ્યા મોટી હતી, 530, અહીંયા 370, અહીંયા 98,765, તેમાં આપણે પહેલી જમણી બાજુ વાળી લખી, આમાં આપણી પહેલી સંખ્યા નાની છે તો આપણે એને ડાબી સાઈડ લખી, કારણ કે નાના ડાબી બાજુ, મોટા જમણી બાજુ. અને ત્યાર પછીની સંખ્યા લખીએ 1,23,001 એ સંખ્યા રેખા પર જમણી બાજુ હશે. હવે બંને સંખ્યા વચ્ચે નિશાની મૂકી દઈએ, તો આપણે લખી લઈએ 98,30,415 અને અહીંયા હશે 1,23,001. તો મોટા કોણ છે? 1,00,00,000. તો એની બાજુ આપણે નિશાની, એની બાજુ આપણે પાખિયા ખોલીએ તો આપણને મળશે લેસ ધેનની નિશાની. પહેલા ત્રણેયમાં આપણને ગ્રેટર ધેનની નિશાની મળી, ચોથામાં આપણને લેસ ધેનની. લેસ ધેન એટલે લ, ગ્રેટર ધેન એટલે ગ. તો નાના બાજુ અણી, મોટા બાજુ પાખિયા. વિડીયોને પોઝ કરી સાતમો દાખલો તમારી નોંધપોથી મૂકાલ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. સાતમાં પછી આઠમો જે દાખલો છે એની જે, એના જે જવાબો છે એની એક લિંક ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ. થોડી જ વારમાં ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.